ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી રસોઈ બાય કવિતા ધ્રુવમાં. આજની રેસીપી છે સિનેમન ફ્લેવર્ડ રાઈસ અને સાથે સવિંગ માટે મસાલા કર્ડ. આ રેસીપી એકદમ બેઝિક રેસીપી છે, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે ઝટપટ બની જાય તેવી છે. અગર તમને ઇન્ગ્રેડિયન્ટ સાથે રમવું પસંદ છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ડિફરન્ટ માઇલ્ડ યુનિક ફ્લેવર આપશે. તો ચાલો જલ્દીથી રેસીપી જોઈ લઈએ. મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, બટેટુ, ગાજર અને ટમેટાને નાના ટુકડોમાં કાપીને લઈ લો. ડુંગળી, લસણ અથવા ફ્લાવર જેવા શાકનો ઉપયોગ આ રેસીપીમાં ન કરવો. આ બધા શાકના ખુદના સ્ટ્રોંગ ફ્લેવર હોય છે, જેનાથી સિનેમન એટલે કે તજ ફ્લેવરના રાઈસનો સ્વાદ સારો નહીં આવે. 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન મોટા વાટેલા મરી, 2 ટેબલસ્પૂન ઘી, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન એકદમ બારીક પાવડર તજનો. આજકાલ માર્કેટમાં આસાનીથી મળી આવે છે. ન મળે તો તજને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવા અને મેંદાની ચાળણી કે જે એકદમ બારીક પાવડર આપતી હોય તેવી ચાળણીથી ચાળી લેવું. તજનો પાવડર રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે અને સ્કીપ ના કરવો. અને આની જગ્યા પર આખા તજનો પણ ઉપયોગ ના કરવો. તજનો બારીક પાવડર જ આ રેસીપીમાં સરસ સ્વાદ લઈને આવશે. માપ પણ ચોક્કસ લેવું, વધારે અથવા ઓછાથી પણ સ્વાદમાં ઘણો બધો ફરક આવી જશે. 2 કપ રાંધેલો છૂટો ભાત, મેં અહીં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે, તમે બીજા ચોખા પણ વાપરી શકો છો. વધેલા ભાતનો પણ ઉપયોગ કરી શકાય, ભાતમાં મીઠાનો ઉપયોગ નથી કરેલ. પેન ગરમ થતા 2 ટેબલસ્પૂન ઘી લેવું. ઘીમાં તજ પાવડરનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ઘી ગરમ થતા જીરું, બટેટા અને ગાજર એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવું. થોડું મીઠું ઉમેરીશું જેથી બટેટા અને ગાજર જલ્દીથી ચડી જશે. ઢાંકીને ચડવા દેશું, વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરતા રહેવું, મિક્સ કરતા રહેવું. ચમચની મદદથી તોડીને ચેક કરી લેવું, આસાનીથી તૂટી જાય તો સમજો કે બટેટા અને ગાજર ચડી ગયા છે. કેપ્સિકમ મરચાં ઉમેરીને ઢાંકીને 1 મિનિટ સુધી ચડવા દેવું અને પછી ટમેટા પણ ઉમેરી દેવા. થોડું મિક્સ કરી બીજા મસાલા ઉમેરી દેશું. તજનો પાવડર, અધકચરા વાટેલા મરી, મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. થોડું સરસ મિક્સ થઈ જાય એટલે રાંધેલો ભાત ઉમેરી દેવો. ભાતને એકદમ હળવા હાથે મિક્સ કરવું. આ પ્રકારના રાઈસ પંજાબી ગ્રેવીવાળી સબ્જી, તરીવાળી સબ્જી, ફ્રાઈડ તડકા, દાળ આ બધા સાથે બહુ જ સરસ ટેસ્ટ આપે છે. બાળકોને ટિફિનમાં કેચઅપ સાથે આપજો, બહુ જ સરસ ટેસ્ટ આપશે. હસબન્ડને પણ સવારે ઝટપટ બનાવી દહીં સાથે આપી શકાય. ઘરે મહેમાન આવે ત્યારે રેગ્યુલર પ્લેન રાઈસ અથવા તો ઝીરા રાઈસની જગ્યા પર આ પ્રકારના રાઈસ બનાવવા. કંઈક વેરાયટી લાગશે અને સ્વાદમાં બહુ જ સરસ લાગશે. સિનેમન ફ્લેવર્ડ રાઈસ બનીને તૈયાર છે. હવે મસાલા કર્ડ બનાવી લઈએ. મસાલા કર્ડ બનાવવા માટે આપણે લઈશું 2 મરચાની કાચળી. અહીં મેં આંદ્રા કર્ડ ચીલીનો ઉપયોગ કર્યો છે. બજારમાં આસાનીથી મળી આવે છે, તમે કોઈ પણ ટાઈપના મરચાંની કાચળીનો ઉપયોગ કરી શકો છો. આંદ્રા કર્ડ ચીલી લીલા મરચાંમાં નાના કાણા પાડી તેને મીઠાવાળા દહીંમાં ઘણા કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે અને પછી દિવસો સુધી તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે. કાચરીને લોઢી પર શેકીને, માઇક્રોવેવ કરીને અથવા તેલમાં ફ્રાય કરીને પાપડની જેમ જમવા સાથે ખાવામાં આવે છે. કર્ડ ચીલી અથવા તો કોઈ પણ પ્રકારની મરચાંની કાચરી તમને ન મળે તો તમે થોડા તીખા હોય એવા મરચાંને વચ્ચેથી કટ લગાવી દો, અંદર મીઠું ભરી દો અને ડાયરેક્ટ ગેસ પર શેકી લો. ઠંડા પડતા નાના ટુકડામાં કાપીને કર્ડ ચીલીમાં ઉપયોગ કરવો, સ્વાદ સરસ આવશે. મીઠું ઉમેરવાથી થોડું પાણી છૂટશે, પરંતુ તેનો કોઈ પ્રોબ્લેમ નથી, સ્વાદમાં કોઈ ફરક આવશે. તમે વિચારતા હશો ડાયરેક્ટ લીલા મરચાંનો ઉપયોગ શા માટે ન કર્યો. આવી રીતે થોડા સ્કીન પર દાજ પડેલા મરચાંનો ઉપયોગ કરવાથી ફ્લેવર બહુ જ સરસ આવશે. એકવાર ટ્રાય જરૂરથી કરજો. 1 ટીસ્પૂન છીણેલું આદું, 1 ટેબલસ્પૂન લીલા ધાણા, ચપટી ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. મરચાંની કાચળીને શેકીને ખલદસ્તામાં ગ્રાઇન્ડ કરી લેવી. મેં અહીં 1 કપ પંજાબી દહીંનો ઉપયોગ કર્યો છે. મરચાંની કાચળીને દહીંમાં ઉમેરી બીજા સૂકા મસાલા અને લીલા મસાલા ઉમેરી સરસ રીતે મિક્સ કરો. મરચાંની કાચળીમાં મીઠું વધારે હોય છે, અગર તમને જરૂરત લાગે તો થોડું મીઠું ઉમેરી સરસ રીતે મિક્સ કરી 1/2 થી 1 કલાક માટે મસાલા કર્ડને ફ્રીઝમાં ઠંડુ થવા દેવું અને સિનેમન ફ્લેવર્ડ રાઈસ સાથે સર્વ કરો. મારી રસોઈ બાય કવિતા ધ્રુવની રેસીપીઝ તમને પસંદ આવી રહી હોય તો કમેન્ટ કરીને મને જરૂર કહેજો. રેસીપી રિલેટેડ તમારા ડાઉટ્સ તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. લાઈક કરો, શેર કરો. અગર તમે નવા વ્યૂઅર્સ હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓલરેડી સબસ્ક્રાઈબ કરી ચૂક્યા હો તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન પ્રેસ કરશો, જેથી તમને મારી હર નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા મળશે. ફરી મળીશું ખૂબ જ જલ્દી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.